हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू एवरीबडी। अगाउना बे लेक्चर में आपने समितिनी व्यवहारिक व्याख्या शीखी, समितिनी रासायणिक व्याख्या शीखी, एनी उपरथी समितिना प्रकरण में उपयोग में लेवाता जुदा जुदा समिति तत्वों की माहिती आपी। आ दरेक समिति तत्वों पर करवामां आवती समिति क्रिया जेना विषय आपणे भणता भणता બે સમિતિ ક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો, ફરીવાર થોડું રિવિઝન કરી અને એ જ મેટલને આપણે આગળ વધારીએ તો સમિતિની વ્યાખ્યા આપણે શીખી ગયા કે કોઈપણ અણુ કે પદાર્થમાં પરમાણુની એકદમ સુવ્યવસ્થિત ગોઠવણી જેને આપણે સમિતિ કહીએ છીએ। આ સમિતિ સમજવા માટે આપણે જે સમિતિ તત્વોનો આધાર લઈએ છીએ એવા સમિતિ તત્વોમાં સૌથી પહેલું સમિતિ તત્વ છે ઈ, જેનું નામ છે આઈડેન્ટિટી। તદેવ પણ કહેવામાં આવે છે, તદેવ ઉપર કરવામાં આવતી જે સમિતિ ક્રિયા છે એને તદેવ ક્રિયા કહેવાય છે। આવું જે બીજું સમિતિ તત્વ જેને આપણે આઈ કહીએ છીએ, આઈ એટલે પરમાણુ કે પદાર્થમાં કોઈ પણ રાસાયણિક કોઈક સબસ્ટન્સ હોય એમાં અણુનો જુદો જુદો આકાર હોય છે જેમાં આપણને એક એવું કેન્દ્ર પ્રાપ્ત થાય છે। હાલાકી બધા અણુઓમાં એ નથી હોતું, પણ જે અણુઓમાં એક કાલ્પનિક કેન્દ્ર હોય છે આને સેન્ટર ઓફ સિમેટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં એને સમમિતિ કેન્દ્ર પણ કહેવામાં આવે છે। એનું બીજું નામ છે વ્યસ્તીકરણ કેન્દ્ર। તો આવા આ સમમિતિ કેન્દ્ર ઉપર કરવામાં આવતી ક્રિયા જેને આપણે વ્યસ્તીકરણની ક્રિયા કહીએ છીએ। જેને ઇન્વર્ઝનની ક્રિયા પણ કહેવામાં આવે છે, ઇન્વર્ઝન એટલે ખરેખર તો અણુમાં કેન્દ્રની સામ સામી બાજુએ સરખા અંતરે જ્યારે સરખા પ્રકારના પરમાણુ આવેલા હોય ત્યારે એક પરમાણુનું બીજા પરમાણુમાં ઉત્ક્રમણ કરવું અને એ પ્રકારે સમમિતિનો અભ્યાસ કરવો જેને ઉત્ક્રમણ ક્રિયા કરવામાં આવે છે। ઉત્ક્રમણ ક્રિયા બધા અણુઓમાં કરી શકાતી નથી। તો આવું એક ત્રીજું સમમિતિ તત્વ જેને આપણે CN તરીકે ઓળખીએ છીએ। CN એટલે અણુમાં એક અક્ષ પસાર થતી હોય છે, અક્ષ જેને આપણે ગુજરાતીમાં ધરી કહીએ છીએ, જે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ 24 કલાકમાં, સૂર્યની આજુબાજુ 24 કલાકમાં એક ફેરો કરે છે, એવી રીતે પોતાની ધરીની આસપાસ પણ 365 દિવસમાં એક ચક્ર પૂરું કરે છે। એવી રીતે આ અણુ અને પરમાણુઓ જેમાં પણ એક એવી કાલ્પનિક ધરી પસંદ કરવામાં આવે છે જે ધરીની આજુબાજુ અણુને અમુક ખૂણે રોટેશન આપવામાં આવે છે, એટલે આ અક્ષ ઉપર કરવામાં આવતી ક્રિયા અક્ષ ઉપર હંમેશા ભ્રમણ ક્રિયા કરી શકાય છે, એટલે એ ક્રિયાનું નામ છે ભ્રમણ ક્રિયા। હું દાખલા તરીકે વાત કરું તો ભ્રમણ ક્રિયા કરવા માટે આપણે ગયા લેક્ચરમાં H2 અણુ લઈને આગળ વધ્યા હતા। આજે હું તમને બેન્ઝીનનો અણુ બતાવું છું। આ છે બેન્ઝીનનો અણુ। બેન્ઝીનના અણુમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો, કુદરતે એનો આકાર એટલો સરસ દેખાવ, સુંદર દેખાવ ઉત્પન્ન કરેલો છે। બેન્ઝીનના આ અણુમાં બેન્ઝીનના સમગ્ર પરમાણુમાંથી એક વચ્ચેથી એક એવું કેન્દ્ર છે જેના કેન્દ્રમાંથી જો આપણે કાલ્પનિક ધરી પસંદ કરીએ તો એ કાલ્પનિક ધરીની આસપાસ હું અમુક ખૂણે ભ્રમણ આપી શકું છું। પણ આગળના લેક્ચરમાં આપણે ભ્રમણ ક્રિયા વિશે બહુ જ જોઈ ગયા હતા, સમિતિની વ્યાખ્યામાં પણ બહુ જ આપણે ચર્ચા કરી હતી, એ પ્રકારે આજે હું થોડીક વાતો પુનરાવર્તિત કરું એટલે આપણને યાદ આવશે। તો સમમિતિ ક્રિયાઓ ઘણી બધી પ્રકારની હોય છે, પણ વોટ વી આર ઇન્ટરેસ્ટેડ, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન ધ પર્ટિક્યુલર સિમેટ્રી ઓપરેશન દેટ ગીવ ધ ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર ઓર ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર। આનો સીધો મતલબ એ થાય કે અણુ ઉપર કોઈ એવી ક્રિયા કરીએ, ભ્રમણ ક્રિયા એવી રીતે કરીએ
भ्रमण अक्ष पर भ्रमण क्रिया एवी रीते करिए कि ए भ्रमण क्रिया कर्या पछी अणु क्या तो मूल बंधारण ना जीवू बंधारण प्राप्त करे जेने आपणे समतुल्य रचना कहीए छीए अथवा तो अणु मूल बंधारण प्राप्त करे तो एवी जे अक्ष छे एवी अक्ष ने योग्य भ्रमण अक्ष तरीके ओळखवामां आवे छे। अयोग्य भ्रमण अक्ष पण होई शके पण आपणे एवा रस छे कि जे ते अक्ष पर अमुक खूणे भ्रमण करवाथी अणु समतुल्य रचना प्राप्त करे मतलब मळती नवी रचना कोई पण सममिति क्रिया कर्या पछी मळती नवी रचना मूल रचना ने ऊपर अध्यारोपित करी शकाती होय मूल रचना ऊपर बंधबेसती थती होय अथवा मूल बंधारण जेवी होय मूल बंधारण ने अभिन्न होय तो एवी क्रिया ने आपणे सममिति क्रिया कहीए छीए। आवो ज एक चौथो सममिति तत्व छे जेने आपणे एसएन कहीए छीए एसएन पण अक्षर छे जेनु नाम छे अयोग्य भ्रमण अक्ष। सो व्हाई इट इज कॉल्ड इम्प्रोपर इंग्लिश माने इम्प्रोपर रोटेशन एक्सिस कहे छे ए खरेखर तो रोटेशन एक्सिस ज छे पण एने इम्प्रोपर अयोग्य भ्रमण अक्ष तरीके ओळखवामां आवे छे। शा माटे आपणे एने अयोग्य भ्रमण अक्ष कहीए छीए तो एनो एक उदाहरण लई लईए એને આપણે અયોગ્ય ભ્રમણ અક્ષ એટલા માટે કહીએ છીએ કે દાખલા તરીકે ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ નો મોલેક્યુલ લો ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ જેને હું દોરું તો આપણે આ પ્રકારે દોરી શકીએ છીએ એચ વન એચ ટુ સીએલ ટુ સીએલ વન ધીસ ઇઝ ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ। મિત્રો આમાં જોશો तो सीधी रीते आपने कोई धरी देखाती नहीं पर जो सूक्ष्म निरीक्षण करिए तो आपने एक अहिया धरी देखाई है कि जो अहिया अणु ने 180 अंश ना खूणे जो भ्रमण आपो तो Cl2 અને H2 અહીંયા આવશે અને CH1 અને Cl1 આની જગ્યાએ જશે પણ એમ કરવાથી मर्तु नवु बंधारण जे छे ए H1 Cl1 અને Cl2 H2। હવે મિત્રો તમે જોઈ શકો છો કે મને રચના બે મળી આ રચનાને જો હું એમ કહું તો રચના 1 અને રચના 2 સમતુલ્ય છે નથી કેમ નથી तो Cl ની જગ્યાએ હાઇડ્રોજન આવી ગયો અને હાઇડ્રોજન ની જગ્યાએ Cl આવી ગયો અક્ષ મને દેખાતી નથી અક્ષ જેવી લાગે છે પણ મને દેખાતી નથી। બીજી એક અક્ષ એવી છે બીજી એક ધરી જો હું અહીંયા લઉં છું અને અહીંયા જો હું 180 નું ભ્રમણ આપું છું તો મને કેવી રચના મળશે તો મને રચના આ પ્રકારે મળશે Cl1 અને H2 Cl1 અને H2 Cl2 અને H1 H1 અને Cl1। હવે તમે જોઈ શકો છો કે આ રચના 3 જો હું કહું તો રચના 3 અને રચના 1 એ બંને પણ સમતુલ્ય થતી નથી મતલબ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતી નથી ભિન્ન છે। આપણને રચના સમતુલ્ય જોઈએ ક્યાં તો રચના અભિન્ન જોઈએ मूल बंधारण पर बंध बेसू थाय एवं बंधारण प्राप्त करव जोईए तो अक्ष जेवु लागे छे पण अक्ष नथी पण मने तो समतुल्य रचनामां इंटरेस्ट छे। आपणे कंईक एवुं क्रिया करवा माँगीए छे के जे कर्या पछी मने समतुल्य रचना मळे। हवे आ बंने धरीमांथी जो हुं आने धरी तरीके पसंद करूं एक काल्पनिक धरी तरीके तो હું આને પસંદ કરવા પાછળનું કારણ છે જે પાછળથી પણ મારે આગળના લેક્ચરમાં પણ ડિસ્કસ કરવાનું છે જ્યારે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું ત્યારે। પણ મેં અત્યારે આ ધરીને પસંદ કરી આને હું પસંદ કરી શકતો નથી કેમ તો સમમિતિના પ્રકરણમાં ભ્રમણ ક્રિયામાં એક નિયમ છે કે ભ્રમણ અક્ષની પસંદગી જો એક જ જેવી ઘણી બધી અક્ષો હોય તો વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થતી હોય એને ભ્રમણ અક્ષ તરીકે પસંદ કરવી જોઈએ। આ બે પરમાણુમાંથી બંને કાર્બન પરમાણુમાંથી પસાર થાય છે એટલે જો હું આને ભ્રમણ ક્રિયા કહું અને એની ઉપર
जो हूँ 180 अंश नु भ्रमण आपू तो मने आ रचना मळे छे। परंतु अत्यारे हुं जाणु छुं के रचना एक अने रचना बे समतुल्य थती नथी, आ त्रण आ पण समतुल्य थती नथी। पण हवे हुं आने आ धरीने कन्सिडर नथी करतो, पण जो हुं आ धरीने कन्सिडर करी अने 180 नु भ्रमण आपू छुं तो मने आ रचना मळे छे, परंतु रचना समतुल्य नथी। तो हवे जो हूँ आ रचना ऊपर जे अक्ष ऊपर मैं 180 अंश नो भ्रमण आप्यो छे एज धरी ने लंब दिशा में, एज धरी ने लंब दिशा में जो हूँ परावर्तन लेवो, जे अगाउ आपणे समिति तत्व नो अभ्यास कर्यो तो ए समिति तत्व मां एक समिति तत्व हजी आपणे અહીંયા લખવાનું બાકી છે, જે છે પરાવર્તન ક્રિયા। જો મેં આ ધરી ઉપર 180 નું ભ્રમણ આપ્યું અને એ ધરી ઉપર હવે ધરીને લંબ દિશામાં જો હું પરાવર્તન આપું તો H1 અને CL1 નું પ્રતિબિંબ મને અહીંયા દેખાશે, CL2 અને H2 નું પ્રતિબિંબ મને અહીંયા દેખાશે। એટલે અહીંયા હું લખું છું પરાવર્તન, લંબ તલમાં પરાવર્તન, અણુની અક્ષને लंब तल में हूँ परावर्तन लू छु, परावर्तन लू छु तो मने H1 नु प्रतिबिंब अहीं देखाशे, CL नु प्रतिबिंब अहीं देखाशे। एटले मने नवी जे रचना मळशे ए रचना H1 CL1, CL2 नु प्रतिबिंब अहीं मळशे तो CL2, H2 नु प्रतिबिंब अहीं मळशे तो अहीं H2। मित्रो आ रचना 3 अने रचना 1 જો હું આ બંનેનો સ્ટડી કરું અને નિરીક્ષણ કરું તો હવે જોઈ શકો છો હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોજન છે જ, CL ની જગ્યાએ CL છે, અહીંયા CL ની જગ્યાએ CL છે અને H2 ની જગ્યાએ છે। તો હવે મને જે રચના મળી એ રચના મૂળ બંધારણ જેવી મળી છે, એટલે અહીંયા હું લખું છું કે રચના 1 અને રચના 3 એકબીજા સાથે અત્યારોપિત થાય એવી છે, અભિન્ન છે, એક જ જેવી દેખાય છે। આનો મતલબ એ થયો કે મારે સમતુલ્ય રચના અથવા મૂળ રચના પ્રાપ્ત કરવા માટે બે ક્રિયાઓ કરવી પડી, એક ક્રિયા રોટેશન ભ્રમણ ક્રિયા જે 180 ખૂણે મેં કરી અને બીજી ક્રિયા કરીને પરાવર્તનની। એનો મતલબ એવો થયો કે મેં ભ્રમણ કર્યું અને બીજી ક્રિયા કરી પરાવર્તનની, ત્યારે મને સમતુલ્ય રચના પ્રાપ્ત કરી। તો આ SN છે એ SN ઇમપ્રોપર રોટેશન અક્સિસ SN ઇઝ ઇક્વિવેલેન્ટ સોરી ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ સિમેટ્રી ઓપરેશન લાઈક રોટેશન એન્ડ રિફ્લેક્શન, મતલબ અયોગ્ય ભ્રમણ અક્ષની ઉપર કરવામાં આવતી ભ્રમણ ક્રિયા એ ભ્રમણ અને પરાવર્તન બે સમમિતિ ક્રિયાઓનો સંયોગ બન છે। એટલે આ તત્વનું નામ પડ્યું છે SN સિમ્બોલથી ઓળખીએ છે, જેનું નામ છે અયોગ્ય ભ્રમણ અક્ષ। હવે અહીંયા હું લખું છું છેલ્લું તત્વ, પરંતુ અગાઉના લેક્ચરમાં આપણે એનો સવિસ્તર અભ્યાસ કરી ગયા છીએ, એવું સિગ્મા, સિગ્માથી ઓળખાતું હોય એવું સમમિતિ તત્વ છે જેને આપણે કહીએ છીએ પરાવર્તન, આરસી તલ કહીએ છીએ એને, એને સમમિતિ સમતલ પણ કહેવાય, એને આણ્વિક સમતલ પણ કહેવાય, એના ઘણા બધા નામ છે, પણ સમતલો ઘણા બધા નામથી ઓળખાય છે। પણ સમમિતિ સમતલ ત્યારે જ બને, કોઈ પણ આણ્વીય સમતલ સમમિતિ સમતલ ત્યારે જ બનશે જ્યારે એ સમતલ ઉપર પરાવર્તનની ક્રિયા કર્યા પછી મળતું નવું બંધારણ મૂળ બંધારણના સમતુલ્ય રચના આપે અથવા મૂળ રચના આપે। તો આ પ્રકારે ઈ તદેવ, આઈ સમિતિ કેન્દ્ર, સીએન યોગ્ય ભ્રમણક્ષ, એસએન અયોગ્ય ભ્રમણક્ષ અને પરાવર્તન, પરાવર્તન ઉપર કરવામાં આવતી ક્રિયા છે એને પરાવર્તન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે મિત્રો તદેવની વાત કરી લો, તદેવ ક્રિયા, તદેવ આઈડેન્ટિટી ઈ સમિતિ તત્વ ઈ ઉપર કરવામાં આવતી ક્રિયાને તદેવ ક્રિયા કહેવામાં આવે છે। તદેવ ક્રિયા તો વોટ ડઝ ઇટ મીન, વોટ ઇઝ આઈડેન્ટિટી,
आइडेंटिटी जेने तदेव तदेव की सिंपल डेफिनेशन नथिंग हैज बीन डन ऑन एन एटम और मॉलिक्यूल अणु पर कशुज नहीं करूं ते अने बीजा शब्द में कहू तो अणु पर 360 अंश सेंटीग्रेड नु सॉरी डिग्री नु भ्रमण आपो दाखला तरीके हूँ पानी ना अणु की बात करू तो H1 अने H2 आ पानी नो अणु छे आपने जाने छे मित्रों एक ऑक्सीजन छे केंद्र स्थाने हाइड्रोजन अने हाइड्रोजन दिस इज अ वाटर मॉलिक्यूल सिंपल दिस इज ऑक्सीजन हाइड्रोजन 1 हाइड्रोजन 2 आने ऊपर नथिंग हैज बीन डन कहीं ज करवामां न आवे ते क्रिया मतलब आमनो आम छे पण ए ज नहीं मैं कंईक तो कर्यु छे पण कंई नथी कर्यु एना जेवु ज देखाय छे एनो मतलब जो आनी ऊपर 360 नुं रोटेशन आपुं भ्रमण करूं तो मने अणु देखाशे केवो मूळना जेवो ज एटले H1 अने H2 तो व्हाट आई हैव डन आई हैव रोटेट ऑन 360 डिग्री 360 अंश नुं भ्रमण आप्युं अने बीजी रीते हुं कहूं तो नथिंग मैं कहीं ज नथी कर्युं नथिंग हेज बीन डन विश्व नु कोई पण अणु कोई पण परमाणु कोई पण पदार्थ दरेक पदार्थ गमे तेवा आकार नो होय गमे तेवी सिमेट्री धरावतो होय परंतु दरेक पदार्थ दरेक अणु પોતાની આઈડેન્ટિટી તદેવ ધરાવે છે દરેક અણુઓમાં તદેવ તો હોય જ બાકીના તત્વો હોય કે ન હોય પણ દરેક તત્વ દરેક અણુ દરેક પરમાણુ અને દરેક પદાર્થ આઈડેન્ટિટી ઈ તો ધરાવતો હોય જ હવે આ બધી જ વાતો થઈ સમમિતિ તત્વની એમાં તદેવ તદેવ ઉપર કરવામાં આવતી ક્રિયા તદેવ ક્રિયા હવે વ્યસ્તીકરણ ની ક્રિયા ની વાત કરું તો વ્યસ્તીકરણ ઇન્વર્ઝન ની વાત કરીએ તો મિત્રો બધા જ પદાર્થોમાં કે બધા જ અણુઓમાં સમમિતિ કેન્દ્ર આઈ હાજર હોતું નથી હમણાં દાખલા તરીકે મેં હમણાં જ ઉદાહરણ લીધું હતું ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ તો ફરી વાર હું દોરું છું H1CCl1 Cl2 અને H2 ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ Cl2 કેન્દ્ર Cl1 તમે જોઈ શકો છો આ અણુમાંથી જો હું એક એવું કાલ્પનિક કેન્દ્ર પસંદ કરું કે જેની આજુબાજુ સામસામી બાજુએ સરખા અંતરે જો સરખું પરમાણુ હોય તો તે અણુ સમમિતિ કેન્દ્ર આઈ ધરાવે છે એમ કહેવાય આ કેન્દ્રની આજુબાજુ જેટલા અંતરે Cl2 છે એટલા જ અંતરે Cl1 છે આ જ કેન્દ્રની એક બાજુ H1 જેટલા અંતરે છે એટલા જ અંતરે એની સામેની બાજુએ H2 નો પરમાણુ છે એનો મતલબ ટ્રાન્સ ઇથિલિન ડાયક્લોરાઇડ નો અણુ સમમિતિ કેન્દ્ર આઈ ट्रांस इथिलीन डायक्लोराइड तो आ अणु में सम्मिलित केंद्र छे सम्मिलित केंद्र ऊपर करवामां आवती क्रिया जेने व्यस्तीकरण नी क्रिया अथवा इन्वर्जन नी क्रिया कहे छे एनो मतलब जो हुं आनी ऊपर सम्मिलित केंद्र आई ऊपर उत्क्रमण क्रिया करूं तो मने नवुं बंधारण केवुं मळशे तो आपणे जोई लईए नवुं बंधारण जे मळशे એ બંધારણમાં H1 અહીંયા છે તેનું ઉત્ક્રમણ સામેની બાજુએ થવાનું છે એટલે H1 અહીં આવશે અને H2 આવશે Cl1 Cl2 નું સ્થાન લેશે અને Cl2 Cl1 નું સ્થાન લેશે આમ જે મને નવી રચના મળી જો હું આને રચના 1 કહું અને આને રચના 2 કહું તો રચના 2 માં જ્યાં હાઇડ્રોજન છે ત્યાં જ હાઇડ્રોજન છે નવી રચનામાં જ્યાં Cl છે
ત્યાં જ મૂળ રચનામાં સીએલ છે એનો મતલબ રચના બેને જો હું સિદ્ધિ અહીંથી ઉપાડીને આની ઉપર અધ્યારોપિત કરી શકાઉં તો એ બંધારણો બંને સમતુલ્ય રચનાઓ આપે છે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે અને બંને અભિન્ન જેવા લાગે છે એટલે કે બંધારણ એક અને બંધારણ બે એ બંને ઇક્વિવેલન્ટ છે મતલબ સમતુલ્ય છે તો આને સમમિતિ ક્રિયા કહી શકાય હવે ત્રીજી ક્રિયા જે છે ભ્રમણ ક્રિયા ભ્રમણ ક્રિયા યોગ્ય ભ્રમણ અક્ષ સીએન સીએન માં મિત્રો આપણા સિલેબસમાં ઘણા બધા અણુ અને પરમાણુઓની વાત છે જેમ કે આ H2O છે અહીંયા બેન્ઝીન નું મોલેક્યુલ છે જેમાં કેન્દ્રની આજુબાજુ છ કાર્બન છે આ NH3 નું અણુ છે જેમાં નાઇટ્રોજન તમે જોઈ શકો છો મિત્રો નાઇટ્રોજન અબાઉ ધ પ્લેન છે NH3 ઇઝ નોટ પ્લેનર મોલેક્યુલ નાઇટ્રોજન ઇઝ ક્વાઇટ અબાઉ ધ પ્લેન એન્ડ ધીસ ઓલ ધ થ્રી હાઇડ્રોજન્સ આર ઇન ધ સેમ પ્લેન એક સમતલમાં છે આ ત્રણ હાઇડ્રોજન જ્યારે નાઇટ્રોજન સમતલથી સહેજ ઉપર છે સો ઇટ ઇઝ કોલ્ડ પિરામિડલ NH3 પિરામિડલ છે તો આ બધા અલગ અલગ આકારના અલગ અલગ અણુઓ છે દરેક આકારના અણુઓમાં ભ્રમણ અક્ષ નક્કી કરવાની એક પદ્ધતિ છે ફોર એક્ઝામ્પલ ઘણા બધા ઉદાહરણ આપણે જોઈશું આમાં H2O ની વાત કરતા હતા અને અગાઉ પણ આપણે ચર્ચા કરી જ ગયા હતા This is H2O. H2O bent છે bent B-E-N-T bent H2O is not a linear molecule it is bent V shape માં છે V shape નો આ H2O જેમાં ઓક્સિજન કેન્દ્ર સ્થાને છે અને H1 અને H2 V shape માં 104 ડિગ્રી અને 5 કળાએ ગોઠવાયેલા છે તો આવા H2O ના અણુમાં ધરીની કલ્પના કરીએ અક્ષની કલ્પના કરીએ આ સીએનની કલ્પના કરીએ તો મને આ ઓક્સિજનનો પરમાણુ કેન્દ્ર સ્થાને એવી રીતે દેખાય છે કે એની ઉપર જો હું એક ઝેડ અક્ષની કલ્પના કરું કે આ ઝેડ અક્ષ છે આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ છે તો આને હું ઝેડ ધરી કહું છું આને હું વાય ધરી કહું છું અને આ જે છે મને દેખાતી નથી અહીંયા સમતલને લંબ છે એવી એક્સ આવા H2O અણુમાં જો હું વાય ધરી પસંદ કરી અને અહીંયા હું ચોક્કસ ખૂણે ભ્રમણ આપું તો આ બંને ફરતા ફરતા આમ જશે જે મને સમતુલ્ય રચના આપતા નથી જો હું એક્સ ધરી લઉં એક્સ ધરી ઉપર હું ભ્રમણ આપું તો પણ હાઇડ્રોજન ખસીને અહીંયા આવશે આ હાઇડ્રોજન ખસીને અહીંયા જશે તો મને અભિન્ન રચના સમતુલ્ય રચના મળવાની નથી પણ જો હું ઝેડ અક્ષ ઓક્સિજનમાંથી પસાર થતી ઝેડ અક્ષ પસંદ કરું યોગ્ય ભ્રમણ અક્ષ તરીકે અને એની ઉપર હું જુદા જુદા ખૂણાના ભ્રમણ આપતો જઉં છું ભ્રમણ આપતો જઉં છું ભ્રમણ આપતો જઉં છું અને એક સમયે 180 નું ભ્રમણ એવું મને મળે છે કે જે ભ્રમણ સમતુલ્ય રચના આપે છે તો હું આ જે ધરી છે આ અક્ષ છે એને યોગ્ય ભ્રમણ અક્ષ કહું છું મિત્રો ભ્રમણ અક્ષો ઘણે બધે હોઈ શકે પણ એમાં યોગ્ય ભ્રમણ અક્ષ આપણે એને જ કહીએ છીએ કે જે અક્ષ ઉપર કોઈ ચોક્કસ ખૂણે ભ્રમણ કરવાથી અણુની સમતુલ્ય રચના આપે એને જ આપણે યોગ્ય ભ્રમણ અક્ષ કહીએ છીએ તો H2O અણુમાં આવી એક માત્ર ભ્રમણ અક્ષ છે CN જેને 180 અંશના ખૂણે હું રોટેટ કરું તો મને સમતુલ્ય રચના મળે છે હવે આ એક સિમ્પલ લોજિક સમજાવું મિત્રો સ્વાભાવિક મને Z અક્ષને હું પસંદ કરું છું અને ભ્રમણ આપતો 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 હું આ ધરી ઉપર 180 નું ભ્રમણ આપું છું એટલે H1 અહીંયા હતો એ અહીંયા આવશે એટલે આ મને સમતુલ્ય રચના મળી ફરી વાર હું 180 નું ભ્રમણ આપું છું ત્યારે મને મૂળ બંધારણ પ્રાપ્ત થાય છે એટલે 180 ના ખૂણા ઉપર મેં ભ્રમણ આપ્યું કુલ ભ્રમણ 360 અંશ નું છે એટલે મને ડિગ્રી મળે છે 2
तो आ बे क्रम जे मळ्यो एनो मतलब CN जे छे ए CN बे प्रयत्नो करवाथी अणु मूल बंधारण प्राप्त करे छे। तो एनो मतलब ये कहो के दिस N इंडिकेट्स द नंबर ऑफ रोटेशन टू गेट इट्स ओरिजिनल स्ट्रक्चर। मूल बंधारण प्राप्त करवा माटे करवा पड़ता प्रयत्नों की संख्या दैट इज N। एनो मतलब H2O जेवा अणु में अथवा 180 अंश ना खूणे भ्रमण आपीने जे धरी पर भ्रमण करवामां आवतुं होय ए धरीने हवे हूँ CN नहीं कहूँ परंतु C2 धरी तरीके ओळखीश। एनो मतलब H2O ना अणुमां हवे आ धरी C2 धरी तरीके ओळखवामां आवे छे। तो हवे हुं जो एक वखत C2 धरी उपर C2 1 पहेलो प्रयत्न करीश तो मने बंधारण मळवानुं छे ए बंधारण H1 अने H2 અને ફરીવાર હું C2 2 ભ્રમણ આપીશ એનો મતલબ 180 નો રોટેશન આપીશ ફરીવાર તો મને મૂળ બંધારણ પ્રાપ્ત થશે H1 H2। તો બંધારણ 3 અને બંધારણ 1 એ મૂળ બંધારણ છે। આ મૂળ બંધારણ છે। મૂળ બંધારણ પ્રાપ્ત કરવા માટે 1 અને 2 બે પ્રયત્નો કરવા પડ્યા એનો મતલબ અહીંયા C2 છે તો C2 मूल बंधारण प्राप्त करने माटे करवा पड़ता प्रयत्नों की संख्या એટલે C2 2 इज इक्विवेलेंट टू E। હવે જો હું આની પર ડાયરેક્ટલી E ક્રિયા કરું અને મને જે બંધારણ પ્રાપ્ત થાય એ જ બંધારણ મને C2 2 કરવાથી પ્રાપ્ત થાય છે। તો આ થઈ H2 માં યોગ્ય ભ્રમણ અક્ષ અને મૂળ બંધારણ પ્રાપ્ત કરવાની સંમિતિ ક્રિયા ભ્રમણ ક્રિયા કઈ ધરી ઉપર C2 ધરી ઉપર કેટલા અંશના ખૂણે પ્રયત્ન કર્યો આપણે 180 અંશના ખૂણે આપણે 90 નો 85 નો 110 નો પ્રયત્નો તો બધા કર્યા હતા પણ મને સમતુલ્ય રચના ક્યારે મળી જ્યારે આ ધરી ઉપર મેં 180 નું ભ્રમણ આપ્યું ત્યારે ફરીવાર 180 નું ભ્રમણ આપ્યું ત્યારે મને E તદેવ અથવા તો મૂળ બંધારણ પ્રાપ્ત થયું। તો આવો જ આ NH3 નો અણુ એવો જ CH3 નો અણુ મારી પાસે આકાર નથી પડ્યો એનો પરંતુ હું બ્લેકબોર્ડ માં તમને બતાવી દઉં છું ઝડપથી કારણ કે આપણે આપણા સિલેબસમાં C2 C3 ધરી C4 ધરી C5 ધરી અને C6 ધરી એનો મતલબ બેન્ઝીનના મોટામાં મોટા અણુની યોગ્ય ભ્રમણ અક્ષ અને એની સાથે બીજી મળતી યોગ્ય ભ્રમણ અક્ષો ઘણી બધી છે આમાં એક કરતા વધુ ભ્રમણ અક્ષો છે એ બધી કેવી રીતે ઓળખી શકાય એના માટે બેન્ઝીન સુધી આપણે પહોંચવું પડે। તો થોડીક ઝડપથી આપણે જોઈ લઈએ તો હવે મારે C3 ધરી સમજ કેળવવી છે C3 ધરી તો હું એક્ઝામ્પલ લઉં છું CO3 માઇનસ નું મોલેક્યુલ તમે પ્રેક્ટિકલમાં આનો પ્રેક્ટિકલ પણ કરો છો કાર્બોનેટ છે કાર્બોનેટ નામનું ઋણાયન છે નેગેટિવ રેડિકલ છે જેનું સમમિતિમાં આપણે આ પ્રકારે એનું સ્ટ્રક્ચર દોરીએ છીએ અને હવે હું આને O1 કહું O2 કહું અને O3 કહું PCl3 BCl3 આમાં ઘણા બધા છે A B3 ત્રિકોણીય સમતલ ત્રિકોણીય જોઈશું મિત્રો આ તો મારી પાસે અત્યારે છે નહીં પણ જેમાં NH3 છે જો મેં NH3 નો આ હું કાર્બનને સેમ પ્લેનમાં કરી દઉં છું તો આ CO3 બની ગયો PCl3 બની ગયો BF3 બની ગયો BCl3 બની ગયો એ ટાઈપના AB3 પ્રકારના સમતલ ત્રિકોણીય જેટલા પણ અણુ છે એ બધા જ અણુઓમાં આ પ્રકારે આપણે C3 બતાવી શકીએ છીએ। તો C3 હવે મિત્રો જોઈ શકીએ આપણે કાર્બન છે કેન્દ્રીય પરમાણુ છે એની આજુબાજુ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર બિલકુલ સમતલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ એવો ઓક્સિજન 1 ઓક્સિજન 2 અને ઓક્સિજન 3 ત્રણે ત્રણ પરમાણુઓ ત્રિકોણના ત્રણ ખૂણા ઉપર
120 ના જ ખૂણે ગોઠવાયેલા છે, મતલબ એકદમ સમતલીય ત્રિકોણ છે। જો હવે મારે સમતુલ્ય રચના પ્રાપ્ત કરતા કરતા મૂળ રચના સુધી પહોંચવું હોય તો કેટલા પ્રયત્નો કરવા પડે છે, અને એની ધરી ને આપણે સીધી ધરી કેમ કહીએ છીએ એની થોડી સમજ ઝડપથી લઈ લઈએ। C3 હું પહેલો પ્રયત્ન કરું છું, હવે મારે C3 આ ત્રણ ક્યારે બને 360/n, કેટલા ખૂણે હું રોટેશન આપું, અથવા હું કેટલા ત્રણ રોટેશન આપું તો મારે કેટલા ખૂણે ભ્રમણ કરવું જોઈએ, આ બે વસ્તુ તમે આમાંથી શોધી શકો છો। જો મારે એમનો ક્રમ જોઈતો હોય તો અહીંયા હું એ લખું છું, અને અહીંયા મારી સમજ પ્રમાણે હું કહેવું છું કે ત્રિકોણના સમબાજુ ત્રિકોણના ત્રણ ખૂણા, જો મારે ઓક્સિજન 1 ને અહીંયા લાવવો હોય, ઓક્સિજન 2 ને અહીંયા લાવવો હોય, 3 ને અહીંયા લાવવો હોય, તો મારે 120 નું જ ભ્રમણ આપવું જોઈએ, અને જો હું 120 નું જ ભ્રમણ આપું છું તો પછી 360/120 કરું તો મને ત્રણ મળશે। એનો પ્રયત્ન એનો સીધો મતલબ એ થાય કે આ અણુ ઉપર હું ત્રણ વખત C3 ક્રિયા કરીશ, ત્રણ ભ્રમણ 120° કરીશ તો મને મૂળ બંધારણ પ્રાપ્ત થવાનું છે। મતલબ મારે ત્રણ પ્રકારે ત્રણ જુદા જુદા પ્રયત્નો કરવા પડશે, જેમાં C3 હું કહેતો હોઉં તો 120ના ખૂણે મારે ભ્રમણ આપવું જોઈએ। હવે જો 120ના ખૂણે ભ્રમણ આપું તો ઓક્સિજન 1 વિલ કમ હિયર, 2 વિલ કમ હિયર, 3 વિલ કમ હિયર, તો આ મને રચના મળી 1। સિમિલરલી ફરીથી હું C3 કરું છું, 120 નું ભ્રમણ કરું છું તો કાર્બન ઓક્સિજન 1 વિલ કમ હિયર, ઓક્સિજન 2 અને O અગેઈન C3 કરીશ અને 120 નું ભ્રમણ આપીશ તો મને રચના મળશે, એ રચના ઓક્સિજન 1 વિલ કમ હિયર, 2 એન્ડ અગેઈન બસ ઓકે। તો આ રચના જે મને મળી એ રચના હવે હું આને 1 કહું છું, આને રચના 2 કહું છું, આને રચના 3 કહું છું। જોઈ શકો છો મિત્રો આમાં આ રચના ઉપર અધ્યારોપિત કરી શકાય છે, આ રચના પણ આની ઉપર અધ્યારોપિત કરી શકાય છે। એનો મતલબ આ 1 અને 2 રચનાઓને હું સમતુલ્ય રચનાઓ કહું છું, પરંતુ રચના 3 મૂળ રચના જ છે, એટલે એને હું આઈધર આઈડેન્ટિટી ઈ C3 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઈ કહે છે। એટલે 120 ના ખૂણે AB3 પ્રકારના કોઈ પણ મોલેક્યુલને જો હું આ ધરી ઉપર, આ જે છે એ ધરી ઉપર હું રોટેટ કરું છું તો મને ત્રણ પ્રયત્નોના અંતે મૂળ બંધારણ પ્રાપ્ત થાય છે। એનો મતલબ 360/120 આ n બરાબર મને 3 મળ્યો તો હવે આવી CN ને હું C3 કહું છું। એનો મતલબ સમતલીય ત્રિકોણ પ્રકારના દરેક અણુઓમાં C3 ભ્રમણ અક્ષ એ મુખ્ય ભ્રમણ અક્ષ, યોગ્ય ભ્રમણ અક્ષ પૈકી મુખ્ય ભ્રમણ અક્ષ છે। હવે મારે બીજી વાત કરવી છે મિત્રો, આના આ જ અણુમાં મારે બીજી ખાસ વાત એ કરવી છે, કેમ કે આપણે પરીક્ષા લક્ષી પણ થોડો વિચાર કરવો જોઈએ। તો એવું જરૂરી નથી કે યોગ્ય ભ્રમણ અક્ષ એક જ હોય, અણુમાં એક કરતા વધુ પણ યોગ્ય ભ્રમણ અક્ષો હોઈ શકે। દાખલા તરીકે હવે આને હું બદલી નાખું છું નામ અને અને PCL3 કરી દઉં છું, CL1 CL2 CL3 એના જેવો જ છે, AB3 પ્રકાર અને સમતલ ત્રિકોણીય જ છે, સમતલીય ત્રિકોણમાં ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ। હવે આમાં C3 ના આપણે રોટેશન તો બતાવ્યા જ છે, પરંતુ હવે આપ જોઈ શકો છો કે આ અણુ સમતલીય હોવાના નાતે આ મુખ્ય ભ્રમણ અક્ષ છે જેને હું ઝેડ અક્ષ તરીકે પસંદ કરું છું અને 120 ના રોટેશન આપી જઉં છું, ત્રણ પ્રયત્નોના અંતે અણુ મૂળ બંધારણ પ્રાપ્ત કરે છે। પરંતુ આ જ અણુમાં જો હું CL અને P માંથી એક ધરી પસંદ કરું અને 180° ખૂણે હું રોટેશન આપું, ભ્રમણ આપું, તમે જાણી શકો છો મારી પાસે એક્ઝેક્ટ નથી પણ આ PCL3 છે, CL1 અને P એમાંથી પસંદ કરેલી આ ધરી જેની ઉપર જો હું અણુને ભ્રમણ આપું તો CL1 ત્યાં જ રહેશે
कारण के धरी ऊपर छे, फॉस्फरस पण ध्यान ત્યાં જ રહેશે કારણ કે એ પણ ધરી ઉપર છે, પણ this Cl2 will come here and Cl3 will come here. Cl2 અને 3 પોતાનું સ્થાન બદલશે એટલે મને નવું બંધારણ જે પ્રાપ્ત થશે એ બંધારણ પણ મને સંપૂર્ણ રચના આપે છે. એટલે હવે જો હું 180 ના પૂર્ણ રોટેશન આપું तो Cl અને P એ બેમાંથી પસંદ કરેલી મે આ ધરી લીધી છે એની ઉપર હું 180 નું ભ્રમણ આપું છું એટલે Cl1 ત્યાંના ત્યાં જ છે, ફોસ્ફરસ ત્યાં જ છે, પણ Cl3 will come here and Cl2 180 will come here. અને છતાં મને જે આ રચના મળી એ રચના 1 અને રચના 2 સમતુલ્ય છે, ઇક્વિવેલેન્ટ છે. તો આવી ત્રણ धरियो छे ए Cl2 અને P માંથી પસાર થતી આ પણ ધરી છે, ઇટ વિલ ટ્રાન્સફોર્મ C3 હિયર Cl1 હિયર, અગેન ધીસ ઇઝ ઓલસો 180 ના ભ્રમણ આપું તો Cl1 વિલ કમ હિયર Cl2 વિલ ટ્રાન્સફોર્મ. તો આવી ત્રણ ધરિયો છે જેની ઉપર પણ હું 180 અંશમાં ખૂણે ભ્રમણ આપી શકું છું અને મળતી નવી રચના મને સમતુલ્ય રચના આપે છે. તો આવી ત્રણ ધરિયો છે એટલે યોગ્ય ભ્રમણ અક્ષ CN બરાબર હું C3 લખું છું. આવી બીજી યોગ્ય ભ્રમણ અક્ષો કઈ છે? CN તો 180 ના ખૂણે ભ્રમણ 360/180 મતલબ બે પ્રયત્નો કરવાથી મને મૂળ બંધારણ આપશે. જો હજી હું આની ઉપર 180 અંશના ખૂણે ભ્રમણ આપું તો મને ફોસ્ફરસ P અને Cl1 Cl3 વિલ કમ હિયર Cl2, એનો મતલબ આ ઇક્વિવેલન્ટ છે. તો બે પ્રયત્નો કર્યા મેં C 2 1 C 2 2 is equivalent to E, મૂળ બંધારણ મળી ગયું. એનો મતલબ આવી કેટલી છે? આ આ C2 આને જો હું C2 કહું તો એની કેટલી છે? આ એક જ છે પણ આ C2 ત્રણ C2 છે. બહુ જ અગત્યનો પ્રશ્ન સમજાઈ રહ્યો છે મિત્રો, પરીક્ષામાં ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય એવો. જે અણુઓમાં योग्य भ्रमण अक्षो घणी बधी होय त्यारे सौथी वधु क्रम धरावती होय एवी योग्य भ्रमण अक्ष ने मुख्य भ्रमण अक्ष तरीके ओळखवामां आवे छे. प्रॉपर रोटेशन अक्षिस योग्य भ्रमण अक्षो घणी बधी होय एक अने त्रण चार भ्रमण अक्षो छे त्यारे સૌથી મોટો ક્રમ n નો ક્રમ સૌથી મોટો ધરાવતી હોય એવી ભ્રમણ અક્ષને મુખ્ય ભ્રમણ અક્ષ પ્રિન્સિપલ રોટેશન અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 3 C2 ધર્યો છે અને 1 C3 ધરી છે. આ ચાર પૈકી C3 ધરી એ પ્રિન્સિપલ રોટેશન અક્ષ છે. જ્યારે આને યોગ્ય ભ્રમણ અક્ષો કહેવાય. તો હવે મિત્રો આશા રાખું છું કે આપને આ વ્યાખ્યા આવડી ગઈ હશે, ભ્રમણ અક્ષો, યોગ્ય ભ્રમણ અક્ષો અને મુખ્ય ભ્રમણ અક્ષ. હવે એક સ્ટેપ આગળ વાત કરું છું કે યોગ્ય ભ્રમણ અક્ષો ઘણી બધી હોય એમાં પેટા ભ્રમણ અક્ષો અથવા બીજા શબ્દોમાં કહું તો n જેટલી C2 અક્ષો જો મુખ્ય ભ્રમણ અક્ષને લંબ હોય, n જેટલી C2 અક્ષો જો મુખ્ય ભ્રમણ અક્ષને લંબ હોય, આ કિસ્સામાં વાત કરું તો મુખ્ય ભ્રમણ અક્ષ Cn C3 એક જ છે, જ્યારે n C2 એટલે મુખ્ય ભ્રમણ અક્ષના ક્રમ જેટલી મુખ્ય ભ્રમણ અક્ષનો જે ક્રમ છે એની સંખ્યા જેટલી n C2 અક્ષો હોય તો
એવા અણુઓમાં મુખ્ય ભ્રમણ અક્ષ CN ને DN તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પ્રિન્સિપલ રોટેશન અક્ષિસ D3 બને છે. આવું કયા કિસ્સામાં બને? જે અણુમાં મુખ્ય ભ્રમણ યોગ્ય ભ્રમણ અક્ષો એક કરતા વધુ હોય ત્યારે એનનો સૌથી વધુમાં વધુ ક્રમ ધરાવતી ભ્રમણ અક્ષને પ્રિન્સિપલ મુખ્ય ભ્રમણ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આની સાથે સાથે મુખ્ય ભ્રમણ અક્ષના ક્રમ જેટલી જો બીજી C2 ધરીઓ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ હોય એન C2 અક્ષિસ આર ક્વાઇટ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રિન્સિપલ રોટેશન અક્ષિસ ધેન ધ પ્રિન્સિપલ રોટેશન અક્ષિસ CN બીકમ્સ DN. તો આવા અણુઓમાં મુખ્ય ભ્રમણ અક્ષને DN તરીકે ઓળખવામાં આવે છે. આપ છેલ્લા 5 વર્ષના પેપરો જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે બહુ જ વારે વારે જે પ્રશ્ન પૂછાય છે સિમેટ્રીના પ્રકરણમાં કે DN ની સમજૂતી આપો અથવા DN ની યોગ્ય ઉદાહરણ આપી સમજૂતી આપો, તો તમે એવા પ્રશ્નના જવાબમાં આ ટાઈપના લિનિયર મોલેક્યુલ્સના ઉદાહરણ લઈ અને એ પ્રશ્નની ચર્ચા કરી શકો છો. મિત્રો, હજી આપણે C3 એટલે કે CN બરાબર C3 સુધી પહોંચ્યા છીએ. આપણે C6 સુધી આનો અભ્યાસ કરવાના છીએ, તો આગળના લેક્ચરમાં એને એક્સટેન્ડ કરીશું. થેન્ક યુ.